કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ડ્રોઈંગ કરવું તો ગમતું જ હશે, બરાબર ને? તો આજે આપણે ડ્રોઈંગ શીખીશું. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ડ્રોઈંગ શીખવાનું છે, એ પણ કંઈક અલગ રીતે. આજે આપણે હાથના શેપની મદદથી, એટલે કે હેન્ડ શેપની મદદથી આપણે ડ્રોઈંગ શીખીશું. આજે આપણે ડ્રોઈંગ કરીએ, આજે આપણે એનિમલ્સનું ડ્રોઈંગ કરવાનું છે, એ પણ કંઈક અલગ રીતે, એટલે કે હાથના શેપની મદદથી આજે આપણે ડ્રોઈંગ શીખવાનું છે. તો ચાલો આજે આપણે ડ્રોઈંગ શીખીએ. હવે હું જે રીતે મારા હાથને ગોઠવું એ રીતે તમારે તમારો હાથ રાખવાનો છે અને પેન્સિલથી ચિત્રને ડ્રો કરવાનું છે. તો હવે ત્રીજું ચિત્ર દોરવા માટે આપણે આપણા હાથને આ રીતે ગોઠવવાનો છે. હવે જે રીતે હું ચિત્રને ડ્રો કરું એ રીતે તમારે પણ ચિત્રને ડ્રો કરવાનું છે. તો આ રીતે ડ્રો કરવાનું છે. હવે હું જે રીતે આગળ ડ્રો કરું એ રીતે આગળ ડ્રો કરવાનું છે. હવે આ રીતે આપણે આગળ ડ્રો કરીશું. હવે આપણે આંખ ડ્રો કરીશું. હવે આપણે પ્રાણીમાં આઉટલાઇન કરીશું. તો હવે તમે જોયું કે અહીં આપણે કૂતરાનું મોઢું દોરેલું છે. હવે આપણે એમાં આઉટલાઇન કરી અને રંગ પૂરીશું. હવે આપણે આ ચિત્રની અંદર રંગ પૂરીશું. તો એ પહેલા આપણે કૂતરાની આંખ ડ્રો કરી લઈએ.
હવે આપણે આ ચિત્રની અંદર રંગ પૂરીશું. હવે કલર બહાર ન નીકળે એનું આપણે ખાસ ધ્યાન રાખી અને રંગ પૂરીશું. હવે આપણે બીજો રંગ પૂરીએ.
હવે આપણે કૂતરાની જીભની અંદર રંગ ભરીએ. આ રીતે આજે આપણે અહીંયા ત્રણ ચિત્રોને ડ્રો કરેલા છે. તો અત્યાર સુધી મેં તમને જે ત્રણ ચિત્રો હેન્ડ શેપ એટલે કે આપણા હાથના શેપની મદદથી કેવી રીતે ડ્રો કરવા, તો આજે આપણે ત્રણ એનિમલના ચિત્રો હાથના શેપની મદદથી ડ્રો કરતા શીખી ગયા. આજે આપણે ત્રણ એનિમલ્સના ચિત્રોને હેન્ડ શેપની મદદથી કેવી રીતે ડ્રો કરવા એ શીખી ગયા. તો આ ત્રણ ચિત્રમાંથી કોઈ પણ એક ચિત્રને તમારે ઘરે ડ્રો કરવાનું છે, તેમાં રંગ પૂરવાના છે અને એનો ફોટો પાડી અને મોકલવાનો છે. થેન્ક યુ.